નમસ્કાર, જય સ્કૂલિંગ સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચલો હવે આપણે છે બરોબર ધોરણ 1 ની અંદર છે પર્યાવરણ વિષયની અંદર આપણે શું ભણ્યા હતા, તો કે પહેલું ચેપ્ટર છે ભણ્યા હતા બરોબર. હવે આપણે કયું ચેપ્ટર ભણવાના છે, તો કે બીજું ચેપ્ટર જેનું નામ છે મારા શરીરના અંગો. શું નામ છે? મારા શરીરના અંગો. હવે ટૂંકમાં આપણે છે બરોબર આપણા શરીરના બધા અંગો છે એના વિશે પરિચિત થવાનું છે. એટલે કે આપણા બધા જે શરીરના અંગો છે એ બધા કઈ કઈ રીતે ઉપયોગી છે અને કઈ કઈ રીતે છે આપણને મદદરૂપ થાય છે. જો આપણા શરીરની અંદર કોઈ પણ એક અંગ ખૂટતું હોય બરોબર, એટલે કે શરીરનો એક અંગ આપણા શરીર એક ભાગ છે આપણા શરીરમાં હોય નહીં, તો આપણે કઈ કઈ તકલીફ પડે બરોબર, એના વિશે પણ આપણે ખબર હોવી જોઈએ. ચલો હવે આપણે છે ટેક્સ્ટ બુક બધા ખોલશે. ચલો હવે ચેપ્ટર નું નામ આપણે જોયું બરોબર કે મારા શરીરના અંગો. શું છે? મારા શરીરના અંગો. ચલો હવે પેજ નંબર 7 પર જોવાનું છે બધાએ. પેજ નંબર 7 પર શું? યુનિટ 2 મારા શરીરના અંગો. ચલો પહેલા બધાનું ધ્યાન છે ક્યાં હશે? પોતાની બુકમાં. કઈ જગ્યાએ? પોતાની બુકમાં. હવે એમાં શું છે, તો કે મારું શરીર. શું છે? મારું શરીર. હવે એના જે અંગોના નામ છે બરોબર એ હું બોર્ડ ઉપર લખું છું. બધા શું કરશે? પોતાની રીતે છે બરોબર બુકની અંદર વાંચશે અને મારી સાથે સાથે છે બોર્ડ ઉપર જોશે. તમારે લખવાનું નથી, જ્યાં લખવાનું હશે ત્યાં હું તમને કહીશ બરોબર. એમાં પહેલું શું આપેલું છે, તો કે આંખ. શું આપેલું છે? આંખ બરોબર. હવે બધા છે પોતાની બુકની અંદર આંખ કઈ રીતે લખેલું છે જોશે અને પોતાની આંખ શરીરના ભાગમાંથી ગોતશે બરોબર, શોધશે કે પોતાની આંખ છે ક્યાં છે. ચલો બધા પોતાની આંખ છે ઓળખશે. શું કરશે? ઓળખશે. પછી આવે છે નાક. શું આવશે? નાક. ચલો બધા છે પેલા વ્યવસ્થિત રીતે બુકમાં વાંચવાનું છે. શું લખેલું છે? નાક બરોબર. બધા છે પોતાની બુકની અંદર છે નાક શોધશે. પછી પોતાના શરીરમાં એટલે તમારા શરીરની અંદર છે તમારે નાક છે શોધવાનું છે. કયું અંગ? નાક. પછી આવશે દાંત. શું આવશે? દાંત. ચલો બધા છે પોતાના દાંત છે અડશે બરોબર. પછી આવશે ગરદન. શું આવશે? ગરદન. ગરદન એટલે આપણે બોલીએ છીએ ડોક. શું બોલીએ? ડોક. તો ડોક અને ગરદન બરોબર બે વસ્તુ એક જ છે, એટલે આપણે છે આપણી ગરદન છે એને અડકવાની છે. ચલો પછી શું લખેલું છે તમારી બુકમાં? છાતી. શું લખેલું છે? છાતી. ચલો બધા છે પોતાની છાતી. છાતી એટલે તો કે આ ખંભાથી નીચેનો ભાગ અને આપણી જે કેળ હોય છે એટલે પેટ હોય છે બરોબર, એનો જે ઉપરનો ભાગ હોય છે એને કહેશું છાતી. પછી આવશે પેટ. છાતી છે એની નીચે આવશે પેટ બરોબર, એટલે જે આપણી છાતી હોય એની જે નીચેનો ભાગ હશે એને કહેશું પેટ. ચલો પછી આવશે અંગૂઠો. શું આવશે? અંગૂઠો. અંગૂઠો એટલે તો કે આપણા હાથની અંદર આવેલો છે. કઈ જગ્યાએ આવેલો છે અંગૂઠો? આપણા હાથમાં બરોબર. બધાને પોતાનો અંગૂઠો છે. ચલો મન બધા પોતાનો અંગૂઠો બતાવશે. પછી આવશે આંગળીઓ. શું આવશે? કઈ રીતે લખેલું છે વ્યવસ્થિત રીતે? આંગળીઓ. શું લખેલું છે? આંગળીઓ એટલે આપણા એક હાથની અંદર છે ચાર આંગળી હોય. કેટલી આંગળી? ચાર. અને એક અંગૂઠા ભાઈ બરોબર. કુલ કેટલા થશે? પાંચ. કેટલા થશે? પાંચ. વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે. તો આપણા એક હાથની અંદર છે કુલ કેટલા આંગળા થશે? પાંચ.
પરંતુ એમાં છે ચાર આંગળીઓ અને એક અંગૂઠો. પછી આવશે ગોઠણ. જુઓ ગોઠણ, ગોઠણ એટલે કયો ભાગ? તો કે આપણા જે કેળ છે બરોબર, એની નીચે આવશે સાથળ બરોબર. પરંતુ આપણે શું કરવાનું છે? તો કે બુકમાં વ્યવસ્થિત રીતે જોવાનું છે. તો એમાં લખેલું છે ગોઠણ. ગોઠણ એટલે જ્યાં સાથળની નીચેનો ભાગ હોય છે. ચલો બધા છે પોતાનો ગોઠણ અડશે. પછી આવશે ઘૂટી. શું આવશે? ઘૂટી. ઘૂટી એટલે શું? તો કે ઘૂટી એટલે કે આપણે આપણા શરીરને જે પગની પેણી હોય બરોબર, એનો ઉપરનો જે ભાગ હોય છે એને કહેશું ઘૂટી. પછી આવશે પગની આંગળીઓ. શું આવશે? પગની આંગળીઓ. પગની આંગળીઓ ક્યાં હશે? તો કે આપણા પગમાં હશે. કઈ જગ્યાએ હશે? આપણા પગમાં હશે. ચલો હવે અહીંયાથી આપણે છે આપેલો ભાગ જે તમને આપેલા છે બધા શરીરના અંગોના નામ આપણે બોર્ડ ઉપર લખેલા છે. આ તમારે છે અત્યારે લખવાના નથી, માત્ર તમને સમજાઈ જાય એટલા માટે મેં બોર્ડ ઉપર લખેલા છે બરોબર. ખાસ યાદ રાખજો, જ્યાં લખવાનું હશે ત્યાં હું તમને કહીશ કે કઈ બુકમાં લખવાનું છે, કઈ રીતે લખવાનું છે, બધું હું તમને કહીશ બરોબર. અત્યારે છે ખાલી માત્ર ને માત્ર તમને આવડી જાય એટલા માટે લખેલા છે. ચલો હવે આપણે શું કર્યું? તો કે તમને બુકની અંદર આપેલું છે એમાં પહેલા જે ભાગમાં ચિત્ર, પહેલા જે ભાગમાં અંક આપેલા છે અંગના નામ એ આપણે જોયા. હવે સામેના ભાગમાં જે અંગ આપેલા છે બરોબર, એના નામ આપણે જોવાના છે. શું કરવાનું છે? સામેના ભાગમાં બરોબર જે અંગ આપેલા છે બધાથી આપણે પરિચિત થવાનું છે. ચલો આ બધા અંગોના નામ છે આપણે શું કર્યું? તો કે આપણે છે બધા અંગોના નામ વાંચ્યા બરોબર, બુકની અંદર જોયું, પછી તો કે બોર્ડ ઉપર પણ વાંચ્યા. અને પછી શું કર્યું? તો કે આપણે આંખ ક્યાં આવેલી છે? આપણા શરીરની અંદર એ ભાગ છે, આંખ અંગ છે ધારો કે, તો ક્યાં છે? તો કે આપણે આંખને અડક્યા એટલે કે જોઈ બરોબર કે આ અંગ છે એને આંખ કહેવાય. એવી રીતે નાક, તો નાકને પણ આપણે શું કર્યું? અડક્યું બરોબર, કે જેનાથી આપણે પરિચિત થયા. એવી રીતે છે દાંત, તો દાંતનું પણ આપણે શું કર્યું? હા અડક્યા બરોબર, જેના કારણે છે આપણે શું કર્યું? તો કે દાંત કોને કહેવાય આપણે ખબર પડી. એવી રીતે છે ગરદન. ગરદન એટલે કે આપણે જે વાત કરી ને કે શું કહેશું? ગરદન એટલે કે ડોક. પછી છાતી. છાતી એટલે જે ખંભાથી નીચેનો ભાગ બરોબર, અને પેટ હોય છે એની ઉપરનો ભાગ. એવી રીતે આવશે અંગૂઠો, જે આપણે છે જોયો ને બધાએ, તમે મને બધાએ બતાવ્યો હતો. હા પછી આંગળીઓ, આપણે ચાર આંગળીઓ હોય છે. પછી આવશે ગોઠણ બરોબર. ગોઠણ એટલે કે જે આપણા પગ હોય છે એમાં જે વચ્ચેથી આપણે પગ જ્યાં બેવડું વળે એ. પછી ઘૂટી. ઘૂટી એટલે જે પગની પેણી હોય છે એની નીચેનો ભાગ. અને છેલ્લે આપણે જોયું પગની આંગળીઓ. શું જોયું? પગની આંગળીઓ બરોબર. ચલો બધાને આ છે પેલા તમને જે અંગના ભાગના નામ આપેલા છે એ બધાને હવે યાદ રહી ગયા હશે બરોબર. ચલો હવે આપણે જોવાનું છે બીજા ભાગનો. જોવાનું છે શું? જોશું બીજો ભાગ. હવે બીજા ભાગની અંદર શું આપેલું છે? તો કે વાળ. શું આપેલું છે? વાળ. ચલો બધા છે પોતે બુકની અંદર વાંચશે. વની બાજુ માંડો એટલે વાળ બરોબર. વાળ છે, બધા પોતાના વાળ છે અડશે. પછી છે કપાળ. કપાળ. ચલો બધા છે પોતાનું કપાળ છે અડશે બરોબર. કપાળ એટલે કયો ભાગ? તો કે આંખના આપણા જે નેણ હોય છે એનાથી ઉપરનો ભાગ, અને માથાના વાળ હોય છે એનાથી નીચેનો ભાગ બરોબર. જે વચ્ચે ભાગ આવેલો હોય છે એને કહેશું કપાળ. પછી કાન. શું
શું છે? કાન. ચલો, કાન દ્વારા છે આપણે શું કરી શકશું? સાંભળી શકશું, બરોબર. શું? કાન. પછી આવશે મોઢું. મોઢું, મોઢાથી આપણે શું કરી શકીએ? જમી શકીએ. પછી વોટર ડ્રિંક કરી શકીએ, એટલે કે પાણી પી શકીએ. પછી શું કરી શકીએ? બોલી શકીએ, બરોબર. આ બધું કરી શકીએ. તો શું આપેલું છે? મોઢું. ચલો, બધા છે પોતાના મોઢા ઉપર આ રીતે હાથ રાખશે. પછી આવશે ખભો. શું આવશે? ખભો. આપણે એમ કહીએ ને ખંભો, બરોબર, પણ આપણે લખવામાં શું આવશે? ખભો, બરોબર. ખંભો એટલે કે આ ભાગ, આપણે કહીએ ને એને ઇંગ્લિશમાં શું કહેશું? શોલ્ડર કહેવાય ને, શોલ્ડર, હા, એ ભાગ, બરોબર, ખંભો. પછી આવશે કોણી. કોણી એટલે કયો ભાગ? તો કે અહીંયા ખંભાથી હાથ ચાલુ થાય, બરોબર. તો અહીંયા જે વચ્ચે હાથ છે, આપણે બેવડો ભરીએ છીએ, તો એ ભાગને આપણે શું કહેશું? કોણી. શું કહેશું આ ભાગને? કોણી. પછી આવશે કાંડું. કાંડું, બરોબર. કાંડું એટલે શું? તો એ કયો ભાગ છે? તો કે જો અહીંયાથી આ છે આ પેલો ભાગ, બરોબર, એને કહેશું ખંભો. પછી હાથ જ્યાં બેવડો વાળીએ છીએ આપણે, એને કહેશું કોણી, બરોબર. અને આપણો હાથનો જે પંજો ચાલુ થાય છે, શું ચાલુ થાય છે? પંજો, બરોબર. એનો જે અહીંયા વચ્ચેનો ભાગ હોય છે, એને કહેશું કાંડું. શું કહેશું? કાંડું, બરોબર. કાંડાની અંદર આપણે શું કરીએ છીએ? તો કે ખાસ કરી અને રક્ષાબંધનના તહેવારમાં છે, બેન ભાઈને રાખડી બાંધે છે, તો એ કાંડામાં બાંધે, બરોબર. પછી આપણે ઘડિયાળ પહેરીએ છીએ, પછી છોકરીઓ છે બધી બંગડી પહેરે છે, બ્રેસલેટ પહેરે છે, તો એ બધું કઈ જગ્યાએ? તો કે કાંડામાં પહેરીએ. શેમાં પહેરીએ? કાંડામાં, બરોબર. આમ કહેવાય હાથ, પરંતુ હાથનો એક ભાગ છે, બરોબર. શું કહેશું એને? કાંડું. શું? કાંડું, બરોબર. પછી આવશે હાથ. હાથ એટલે આપણો છે અહીંયાથી અહીંયા સુધીનો આખો જે ભાગ હોય છે, બરોબર, એને કહેશું હાથ. પછી આવશે સાથળ. શું આવશે? સાથળ. સાથળ આપણે વાત કરી હતી ને કે આપણો પગ જ્યાં બેવડો વાળીએ એને શું કહેશું? ગોઠણ, બરોબર. તો આપણે કેળ થી ગોઠણ ની વચ્ચેનો જે ભાગ છે, કેળ થી ગોઠણ ની વચ્ચેનો જે ભાગ છે, એને કહેશું સાથળ. શું કહેશું? સાથળ. પછી આવશે પગ. પગ તો આપણે બધાને ખબર છે, બરોબર, કે અહીંયાથી કેળ થી માંડી અને આપણે નીચે સુધીનો, એટલે કે આપણે જે ચપ્પલ પહેરીએ છીએ, બરોબર, ત્યાં સુધીનો બધા ભાગને શું કહેશું? પગ. ચલો, હવે પેજ નંબર 7 ઉપરના ચિત્ર છે એના આપણે બધા શરીરના અંગોથી પરિચિત થયા. બીજું શું કર્યું છે? તો કે આપણે છે એ અંગો છે એને વાંચ્યા બુક ની અંદર, બરોબર. પછી તો કે આપણે છે એનો જાત અનુભવ કર્યો. જાત અનુભવ એટલે તો કે આપણે વાળ હોય તો આપણે વાળને અડી અને જોયા. એટલે કપાળ છે તો કપાળ ક્યાં આવેલું છે? આપણા શરીરની અંદર આપણે શોધ્યું. પછી કાન. કાન છે એ કઈ જગ્યાએ આવેલા છે શરીરમાં, એને પણ જોયું. પછી મોઢું. મોઢું છે શરીરમાં ક્યાં આવેલું છે એ જોયું. પછી આવશે ખંભો, બરોબર. ખંભો એટલે કે શોલ્ડર, બરોબર, એને પણ આપણે જોયું. પછી કોણી. શું આવશે? કોણી કે જે શું છે? તો કે આપણા હાથ છે, બરોબર, એનો જે એક ભાગ છે. શું છે? આપણો હાથ છે એ જ્યાં બેવડો વળે છે એને આપણે કહેશું કોણી. પછી કાંડું. શું? કાંડું. આપણે વાત કરી કે કાંડાની અંદર છે આપણે શું કરશું? તો કે ઘડિયાળ પહેરશું. પછી બેન છે ભાઈને રાખડી બાંધશે, બરોબર. પછી છોકરીઓ છે બ્રેસલેટ પહેરશે, બરોબર. તો એ બધું શેમાં આવશે? કાંડામાં. પછી હાથ. હાથ એટલે કે અહીંયા જે ખંભો હોય છે ત્યાંથી અહીંયા સુધીનો આખો ભાગ છે એને કહેશું હાથ. પછી સાથળ. સાથળ એટલે કે આપણી કેળ થી નીચેનો ભાગ અને ગોઠણ થી ઉપરનો ભાગ. પછી પગ, બરોબર. પગ એટલે આપણી કેળ થી નીચે આપણે જે ચપ્પલ પહેરીએ ત્યાં સુધીનો ભાગ, એટલે એને કહેશું આપણે પગ. ચલો, હવે
પાછળનું પેજ ફેરવવાનું છે. બધા છે શરીરના મારા ચહેરાના ભાગ, ચહેરો આપેલો છે તમને. જુઓ વ્યવસ્થિત રીતે તમારી બુક ની અંદર જોવાનું છે. શેનું ચિત્ર આપેલું છે? ચહેરો. ચહેરો એટલે આપણો ચહેરો, આપણો ફેસ, બરોબર. એમાં તમને શું કરેલું છે તો કે પેલું બોક્સ આપેલું છે અને ત્યાં તમને એરો કરેલો છે. શું કરેલું છે? એરો કરેલો છે. હવે અત્યારે તમારે છે પેન્સિલ અને ઇરેઝર પણ સાથે રાખવાનું છે, મારી સાથે સાથે લખવાનું પણ છે. તમે શું કરશો? લખશો. ચલો એમાં શું કરવાનું છે તો કે તમારે બુક ની અંદર લખવાનું છે પેજ નંબર 8 ઉપર. લંડવેર ની બુક માં પેજ નંબર 8 ઉપર લખવાનું છે, પણ તમારે મોઢે લખવાનું નથી. કઈ રીતે તમે લખશો? ઉપર ઓપ્શન આપેલા છે એટલે કે શરીરના અંગોના નામ લખેલા છે. શું લખેલું છે? નામ લખેલા છે. ચલો પહેલા બધાનો બુક ની અંદર ધ્યાન, હું બુક ની અંદર જે અંગ આપેલા છે એના નામ વાંચું છું. શું કરું છું? વાંચું છું. બધા છે બુક ની અંદર ધ્યાન આપશે. એમાં પેલું છે ગાલ. કયું અંગ છે? ગાલ, બરોબર. પછી બીજું એની બાજુમાં લખેલું છે કાન. કયું અંગ? કાન. પછી આંખ. આપણા શરીરની અંદર છે આંખ ક્યાં છે જોવાનું. પછી નાક. કયું અંગ? નાક. પછી નેણ. નેણ એટલે આંખની જે ઉપર હોય છે ને, હા એ, બરોબર, એને નેણ કહેશું. પછી કપાળ. કપાળ એટલે કે ડેણ અને ઉપરના જે વાળ હોય એ વચ્ચેનો ભાગ છે એને કહેશું કપાળ. પછી મોઢું. મોઢું એટલે આપણું હોઠ હોય છે, બરોબર. ત્યાંથી અંદરનો જે ભાગ હોય છે, આપણે બધું જમીએ તો ક્યાંથી જાય? હા, મોઢાની અંદર જાય, બરોબર. પરંતુ છે આપણું મોઢું કઈ રીતે ખુલે તો કે હોઠ છે એ ખુલે, બરોબર. પછી દાંત ખુલે અને પછી છે આપણું મોઢું ખુલે, બરોબર. એટલે આને કહેશું મોઢું. પછી છે દાઢી. દાઢી એટલે આપણા જે ચહેરો હોય છે એને જે નીચેનો ભાગ હોય છે, બરોબર, એને કહેશું દાઢી. અને પછી આવશે વાળ. વાળની તો આપણે બધાને ખબર છે, બરોબર. આપણા શરીરની અંદર વાળ છે એ પણ આપણો શરીરનો એક અંગ છે, એટલે કે શરીરનો એક ભાગ છે, બરોબર. હવે તમને જે ચિત્ર આપેલું છે એમાં તમારે લખવાનું છે. જો એમાં છે કઈ રીતે કરેલું છે તો કે રાઈટ એરો કરેલો છે. કઈ રીતે એરો કરેલો છે તો કે આ રીતે છે ને, આ રીતે બધા જે અંગ છે એમાં બધામાં એરો કરેલો છે. તો તમારે એ એરો છે જોવાનો છે. શું કરવાનું છે? જોવાનું છે, બરોબર. અને પછી છે તમારે લખવાનું છે. ચલો એમાં હું બોલીશ, તમારે ઓળખવાનું પણ છે, કારણ કે આપણે છે બધા અંગોનો પરિચય મેળવી લીધો, બરોબર. એમાં પેલો એરો છે, બરોબર, એટલે કે પેલું જે તીર કરેલું છે એ કયા અંગનો છે? ચલો બધા છે બુક ની અંદર જોશે અને પછી છે મને એનો જવાબ આપશે, બરોબર. ચલો પેલું અંગ છે, હા, શું છે તો કે વાળ. શું લખવાનું છે પેલા બુક ની અંદર? વા શું લખશો? વાળ. હા, ચલો હવે એવી જ રીતે આપેલું છે બીજું બોક્સ. શું આપેલું છે બીજો એરો છે? ક્યાં જાય છે તો કે કપાળ પાસે જાય છે. ક્યાં જાય છે? કપાળની પાસે. એટલે એ અંગને આપણે શું કહેશું? કપાળ. કઈ બુક ની અંદર? લંડવેર માં લખવાનું છે મારી સાથે સાથે. એમાં પેલા બોક્સ માં વાળ, બીજા બોક્સ માં કપાળ. પછી જુઓ નીચે એરા આપેલા છે. કઈ જગ્યાએ આપેલા છે? નીચે. પેલા આપણે છે આ કયો એરો હતો? હા, વાળમાં.
પછી બીજો એરો છે કપાળમાં બરોબર હવે નીચે આપેલા છે એમાં એરો છે બરોબર એ કાન બાજુ જાય છે તો એ અંગને આપણે શું કહેશું શું કહેશું કાન શું પછી આપેલું છે ગાલ શું આપેલું છે ગાલ બરોબર આ બધું છે તમારા લનવેની બુક ની અંદર પેજ નંબર 8 ઉપર લખવાનું છે ચલો લખો જોઈએ હું ચેક કરવા માટે આવું છું ચલો લખાઈ ગયું છે બધાને સરસ ચલો હવે નીચે આપેલું છે બોક્સ એમાં શું લખેલું છે તો કે મોઢું લખવાનું છે આપણે એમાં શું લખવાનું છે મોઢું ચલો બધા છે વ્યવસ્થિત રીતે મારી સાથે સાથે બુકમાં લખશે બરોબર પછી વચ્ચે ચહેરો આપેલો છે બરોબર આ સાઈડમાં આપેલા છે બોક્સ વચ્ચે નીચે જે આપેલું છે બરોબર એને કહેશું આપણે મોઢું હવે સામેની બાજુ બોક્સ આપેલા છે શું આપેલું છે એમાં આપણે શું કરશું ચલો એમાં પહેલું તમને આપેલું છે આપણે વાત કરી હતી ને કે આંખની ઉપર જે હોય છે એને શું કહેશું આપણે નેણ શું કહેશું નેણ ચલો બધા લખશે પછી નીરની નીચેનો ભાગ આપેલો છે જેને કેશું આપણે આંખ શું કેશું આંખ બરોબર ચલો પછીનો ભાગ આપેલો છે જે એરો કરેલો છે નાક ઉપર એમાં આપણે શું લખશું બુકમાં નાક શું લખશું નાક અને છેલ્લે વાત થઈ છે એમાં લખેલું છે દાઢી બરોબર દાઢી એટલે કયો કઈ જગ્યાએ એરો આપેલો છે હ આપણી જે દાઢી હોય છે બરોબર એ રીતે જો અહીંયા તમે જોઈ શકો છો ચલો વ્યવસ્થિત રીતે નિરાતે આપણે લખી લેવાનું છે બધા વ્યવસ્થિત રીતે છે લખી લેશે બરોબર અને અક્ષર સરસ કરવાના છે કઈ બુકમાં લખવાનું છે લનવેની બુકમાં પેજ નંબર 8 ઉપર કેટલા ઉપર પેજ નંબર 8 ઉપર ચલો લખાઈ ગયું છે બધાને સરસ ચાલુ છો ચલો હવે આપણે છે આજે આજનું હોમવર્ક છે લખી નાખશું બરોબર HW માં શું લખવાનું છે તો કે તમારા શરીરના અંગોના નામ બોલીને
લખો. શું કરવાનું છે તમારે? તમારા શરીરના અંગોના નામ છે બોલી અને લખવાના છે, બરોબર? આપણે એક એક શરીરના અંગ છે એના નામ જોતું જવાનું. શું કરવાનું? શરીરના અંગોના નામ છે બોલીને લખવાના છે. કેમાં? તો કે એચ ડબલ્યુ ની બુકમાં. શેમાં લખશું આપણે? એચ ડબલ્યુ ની બુકમાં. તમારા શરીરના અંગો, બરોબર, વાળ, કપાળ, નેણ, આંખ, ગાલ, નાક, હાથ, અંગૂઠો, આંગળી, કોણી, ખંભો, છાતી, બરોબર, બધા અંગોના નામ છે. તમે કેમાં લખશો? શેમાં લખશો? એચ ડબલ્યુ ની બુકમાં. ચલો, બધા છે વ્યવસ્થિત રીતે હોમવર્ક ની નોંધ કરી લેશે. ચલો, વ્યવસ્થિત રીતે બધા છે સારા અક્ષરે હોમવર્ક ની નોંધ કરી લેશે અને આપણે જે એચ ડબલ્યુ ની બુક છે એમાં લખીશું. થેન્ક યુ.